વડોદરામાં ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના. ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર લૂંટ. સિખલીગર ગેંગે પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી. તલવાર અને ધોકા સાથે સિખલીગર ગેંગે ચલાવી લૂંટ. પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હુમલો કરી લૂંટ ચલાવી. 90,000ની રોકડ લઈને ગેંગ ફરાર થઈ. પેટ્રોલ પંપ પાસેની સીસીટીવી કેમેરા બંધ છે. હરણી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાના વડોદરાના પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. તો ખાસ શૈલેષ મહેતા ત્રીજો ધારાસભ્ય છે. તેમના વડોદરા પરના પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા બંધ છે અને એવામાં ત્યાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. 90,000ની રોકડ લઈને લૂંટારાઓ ફરાર થઈ ગયા છે. હરણી પોલીસે એક આરોપીની ધરપકડ તો હાલમાં કરી લીધી છે, પરંતુ સીસીટીવી બંધ હોવાના કારણે ક્યાંક પોલીસ સાચી દિશામાં તપાસ નથી કરી રહી કે આખરે તેઓ ક્યાંથી આવ્યા હતા, કેટલા લૂંટારાઓ હતા. વડોદરાના ધારાસભ્ય શૈલેષ સોટા, જે શૈલેષ મહેતા છે, તેમના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. ચીખલીગર ગેંગે પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી છે. તો હાલમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, કઈ રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને સીસીટીવી નથી જેના કારણે પોલીસને પણ કાર્યવાહી કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે? ખાસ કરીને વાત કરીએ, ગત રોજે 9:15 ની આસપાસ રાત્રે બનાવ બન્યો હતો. જીઓનો પેટ્રોલ પંપ આવેલો છે ખોડિયારનગર ડી માર્ટ ની બરાબર સામે, જ્યાં રાત્રે કેસ ગણતો હતો તે સમયે બે બાઈક ઉપર ચાર ચીખલીગર આવ્યા હતા અને મહિલાઓ ઉભી હતી. ત્યાં અભદ્ર ભાષામાં પ્રયોગ કર્યો હતો, જેના પગલે મેનેજરે ત્યાંના ના પાડી બોલવાની, અને તેમ છતાં આ લોકોએ ચાલુ રાખતા ઝપાઝપી થઈ હતી. કર્મચારીને માર મારવામાં આવ્યો, કર્મચારી બાદ મેનેજરને પણ મારવામાં આવ્યો, અને જે 80-90 હજારની કેસ હતી તે તમામ લઈ લેવામાં આવી ચકલીગરો દ્વારા. અને ત્યારબાદ પણ બાકી રહ્યું હતું તો જે બીજા કર્મચારીઓ આવ્યા તેમને પણ મારવામાં આવ્યો હતો. તેમના જે હથિયારો હતા તે તલવાર અને પ્લાસ્ટિકની પાઇપો સાથે દોડી આવ્યા હતા. 20-25 જણાનું ટોળું આવ્યું હતું પાછળથી, તે તમામે હુમલો કર્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એક છે કે ધારાસભ્યનો જે પેટ્રોલ પંપ છે અને ત્યાં કને સીસીટીવી ફૂટેજ બંધ હતા, સીસીટીવી કેમેરા બંધ હતા, તે મોટી વાત છે કહેવાય. પોલીસ હાલમાં ગુનો તો નોંધે રાત્રે, પરંતુ અત્યારે હાલમાં બે આરોપી જેટલા ની ધરપકડ કરી છે. જો સીસીટીવી ચાલુ હોત તો તમામ આરોપીઓની ધરપકડ કરવા પોલીસ સઘન પ્રયાસ કરી શક્યો હોત, પણ અત્યારે હાલમાં સીસીટીવીના અભાવે પોલીસના પણ હાથ હેઠા પડ્યા છે. જીપ રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે.